બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ સુઈગામ સિથાડા સ્ટેટ હાઈવે રોડ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને આ હાઈવે તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકો રજૂઆત કરી રહ્યા છે. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા સુઈગામ સિથાડા સ્ટેટ હાઈવે રોડનું સમારકામ કરવા લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહન ઉપર પ્રતિબંધના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં જાહેરનામું હોવાથી મોટા વાહનો હાઈવે ઉપરથી પસાર થવાનું બંધ થતાં હાઈવે પર આવેલી હોટલો, પેટ્રોલ પંપ અને ટાયર પંચરવાળાના રોજગાર ઠપ થઈ ગયા છે. ત્યારે તમામ ધંધા રોજગાર ચલાવતા વેપારીઓએ એકત્રિત થઈને વાવના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોરને રૂબરૂ મળી તાત્કાલિક ધોરણે રસ્તો ચાલુ કરાવવામાં રજૂઆત કરી હતી. જોકે સ્થાનિક લોકોના આક્ષેપ છે કે હાઈવે પર ચાલી રહેલા કામને લઈ ભારે વાહનો કોઈ પણ સ્થળ પર નડતરરૂપ થતા નથી અને ઈરાદાપૂર્વક ટોલનાકા અને રાજકીય આગેવાનોની સાંઠગાંઠના લીધે અધિકારીઓ દ્વારા આ રસ્તાને બંધ કરવામાં આવે તેવા આક્ષેપો કર્યા છે. સુઈગામ પ્રાંત અધિકારી પાસેથી બનાસકાંઠા કલેક્ટરે રસ્તા બાબતે અભિપ્રાય માંગ્યો હતો. તેમાં પણ અભિપ્રાય રોડ ચાલુ કરવામાં આવે તો કોઈ તકલીફ ના હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેમ છતાં રસ્તો ચાલુ કરવામાં આવ્યો નથી. કલેક્ટર શ્રીના જાહેરનામાથી 3-4 વખત જાહેરનામું પાડેલ અને બંધ રસ્તો કરેલ અને MMS કંપની હાલ આ રોડ ઉપર કામ કરી રહી છે ત્યારે નાના મોટા રોજગારો બધા ભાગી ગયા છે. આજે ઘણી મોટી સંખ્યામાં સુઈગામ 3 રસ્તાની ઉપર લોકો એકલા ધંધાવાળા બધા થયા હતા અને આપણા ધારાસભ્ય જ્ઞાનીબેન પણ ત્યાં હાજર હતા અને ત્યાં લોકોને રૂબરૂ વાત સાંભળી અને રોડનું નિરીક્ષણ કરેલું. ત્યાં ક્યાં પુલિયાનું કામ બાકી છે કે નથી એનું નજરે જોયું. પોતે કોઈ પણ જગ્યાએ પોતાને પુલિયું બાકી નથી એવું જોવામાં આવ્યું છે. છતાંય પણ અને અમુક અમુક જાહેરનામું હોવા છતાં કલેક્ટરશ્રીના તો પાટણ જિલ્લાની અંદરથી ગાડીઓ આવતી બેને નજરે જોઈ છે તો કદાચ આ હું જાહેરનામાનો ભંગ પણ છે. રસ્તો બંધ હોય તો વાંધો નહીં પણ બંધ હોવા છતાં પણ ગાડીઓ આવે છે અને ખરેખર કામ પૂરેપૂરું થઈ ગયેલું લાગે છે. તો આ કલેક્ટરશ્રીને અમે નાના મોટા ધંધાવાળા બધા વિનંતી કરીએ છીએ કે આપશ્રી થોડુંક ગંભીરતાથી આ મુદ્દો લઈ અને અમારા રોજીરોટી ચાલે એના માટે કરી અને આ રોડની ચાલુ કરવા માટેની પરવાનગી આપે તો અમને આ નાના મોટા ધંધાવાળાને એનો લાભ મળી શકે એમ છે. અમે અવારનવાર એડ્રેસ છો અને ખૂબ તકલીફ છે. સીટ અહીં સિધાડા ને અહીં વાવ જે સીધો રસ્તો જતો હતો એમને કોઈ રોડવાળાને કોઈ નુકસાનય નથી. રોડ ફરી જ છે, રોડ કોઈ કામ બીજું ચાલતું નથી અને ખરેખર આ ગાડીવાળાને અત્યારે જે છે ને મુસીબત મોટા મોટી છે. ચાંપ આપણા ટોલનાકા હારું કરી અને ટોલનાકાને વાળાને પૈસા લેવા દે એના હિસાબથી જ આ રસ્તો બનશે, બાકીનો કોઈ રસ્તો બંધ જ નથી. ચમ કે અત્યારે આ બધું જે એડેરો ને એ લગભગ ગમે એના પાસે ચલાવતા છે. આ ટોલનાકાવાળા આ જે હેરણ કરે છે ડ્રાઈવરને અને રોજીરોટી જે હોટલાવાળાને મળે છે ચા પાણીનું એ અત્યારે થપશે બરાબર. પહેલાં લોકડાઉન વિશે બંધ હતો અને અત્યારે આ રોડ વિશે સાધન બધા બંધ છે એટલે કોઈને એક લોકડાઉન નડે અને બાકીનો અત્યારે નડે શાનું કે આ રોડે કોઈ સાધન હેડતું નથી અને હોટલાવાળા બાપડા ફરી બેઠા છે, મજૂરી મળતી નથી અને એક પાયે આ રોડની રોજીરોટી મળે એમ છે. તો આ તાત્કાલિક રોડ મંજૂર થાય અને ભગવાન અહીંયાને સદબુદ્ધિ આલે. સુઈગામ સિધાડા રોડ જો ચાલુ કરવામાં આવે તો સિધાડાથી સુઈગામ હાઈવે ઉપર 1000થી વધુ લોકોની રોજગાર મળે તેવી વાહન ચાલકો ટોલ ટેક્સમાંથી મુક્ત થાય. વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરે ટોલ નાકાના માલિકો સાથે સાંઠગાંઠના કારણે આ રસ્તો ચાલુ કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. જે ભારે વજન ભરેલા ગાડીઓ સિધાડાથી રાધનપુર, ભાભર તેમજ અન્ય શહેરોમાં પસાર થઈ રહેતા શહેરના અન્ય રસ્તા તૂટે છે અને ટ્રાફિક સમસ્યાઓ સર્જાય છે. પોલીસ પણ મોટી ગાડીઓ પાસેથી ખાનગી રીતે લેવડ દેવડ કરીને ગાડીઓ રાત્રિના સમયે એ જ રસ્તા ઉપર સિધાડાથી સુઈગામ ઉપર પસાર થવા દેવાના મદદ કરતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. ના કારણે છેલ્લા 3-4 મહિનાથી નાના મોટા ધંધા રોજગાર હોટલના હોય, ટ્રાન્સપોર્ટિંગના હોય આ બધા ભાગી પડેલા છે. અત્યારે હાલ અમે સોયગામથી સિંધાડા જે સ્ટેટ હાઈવે છે એની સોયગામ જે તાલુકાનું કેપિટલ છે એ જગ્યાએ ઊભા છીએ. અહીંના લોકલ હોટલવાળા હોય, નાના મોટા ધંધા રોજગારવાળા હોય, અન્ય રીતે જે સંકળાયેલા હોય એમની એક જ રજૂઆત છે
કે છેલ્લા ચાર મહિનાથી સોયગામથી સિંધાડા હાઈવે એ ટોલ ભાઈ બંધ કરવામાં આવ્યો છે, અને બંધ કરવા પાછળના કંઈ જે મુખ્ય કારણો છે કે BADPની ગ્રાન્ટમાંથી આ રસ્તો પહોળો કરવા માટેનું MMS કન્ટ્રક્શન જે સોરઠિયા કરીને છે એની એજન્સી અહીં કામ કરે છે, એની કામ લિમિટ પૂરી થઈ ગયેલી છે, પણ કલેક્ટર શ્રીએ બનાસકાંઠાએ જાહેરનામું પાડીને આ રસ્તો બંધ કરવા માટેનું જાહેરનામું પાડેલું, એના પછી આ કામ પૂરું થયાના કારણે હું કલેક્ટરને રૂબરૂ મળેલી છું, ત્યાં ગાંધીનગર એમના રોડ વિભાગના સચિવ બેવાડા સાહેબને મળેલી છું, KK પટેલને મળેલી છું, અને આ ટોલ નાકું પાછળ બંધ રાખવા પાછળના કોઈ મુખ્ય કારણો એ ટોલ નાકા સાથે અન્ય જે કાંઈ મળતિયાઓ હોય એ સંકળાયેલા છે, ક્યાંક ને ક્યાંક એવી ફરિયાદ મળેલી છે કે અધિકારીઓને પણ આ આપતા જાય છે જે ટોલ નાકા મારફત, અને એના કારણે આ ટોલ નાકું ચાલુ કરવામાં આવતું નથી. કલેક્ટરને રજૂઆત કર્યા પછી જે પ્રાંત અધિકારીનો રિપોર્ટ મંગાવવાનો હોય એ રિપોર્ટ પણ મંગાવી દીધેલો છે, અને છતાં હજી સુધી આ રસ્તો ચાલુ કરવામાં આવેલો નથી. એટલે કોન્ટ્રાક્ટર એજન્સી હોય, અહીંના પ્રાંત અધિકારી હોય, કલેક્ટર હોય કે સરકાર હોય, નાના લોકોને નુકસાન થાય છે, અને એ રસ્તો તમે ચાલુ નહીં કરો ગુરુવાર સુધી, તો ગુરુવારે તમામ અહીંના જે કાંઈ નાના મોટા રોજગારવાળા છે અને જે અમને રજૂઆત કરવાવાળા છે આ તમામ પ્રાંત કચેરીએ ગુરુવારે તારીખ લગભગ 19 તારીખ આવે, આ ગુરુવાર આવે 19 તારીખે અમે 10 થી કરી અને આખો દિવસ પ્રાંત કચેરીમાં આ રસ્તો ચાલુ થાય એટલા માટે કરીને અકસ્માતે બેહવાના છીએ. એટલે વહીવટીતંત્ર આની ગંભીરતાથી નોંધ લઈ અને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરાવે એવી મારી ધારાસભ્ય તરીકે વહીવટીતંત્ર એજન્સી અને રોડ વિભાગ પાસે મારી ગંભીરતાથી માગણી છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના કલેક્ટરને સુઈગામ સીતાડા સ્ટેટ રોડ BADP ગ્રાન્ટમાંથી પહોળા કરવા માટે જે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલી તેમાં ચાર મહિના લોકડાઉનના કારણે તેનું રસ્તાનું કામ પૂર્ણ કરવામાં એજન્સી તરફથી વિલંબ થયેલ છે. આ રસ્તા ઉપર કામ મોટા ભાગનું પૂર્ણ કરેલ છે અને નાના મોટા રોજગાર જેવા કે હોટલ, પાર્લર, પેટ્રોલ પંપના ધંધા ઉપર સીધી અસર પડી રહી છે. લોકોની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો આગામી 20 ઓગસ્ટથી ગાંધી ચિંધ્યા માર્ગે સુઈગામ પ્રાંત કચેરી ખાતે હોટલ માલિકો સાથે ઉપવાસ પર બેસવાની ભાવના ધારાસભ્યએ બનાસકાંઠા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.